उमरगाम जीआरडीसी विस्तारना गोल कैंटीन पासे नवा बनवामां आवेला सर्कल ब्यूटिफिकेशन नुं लोकार्पण करवामां आव्युं हतुं। उमरगाम जीआरडीसी थी रेलवे स्टेशन जता रोड पर जय माताजी सेवा संघ द्वारा सर्कल ब्यूटिफिकेशन करवामां आव्युं छे। सामाजिक अने शैक्षणिक क्षेत्रे कार्यरत जय माताजी सेवा संघ द्वारा करायेला सर्कलना लोकार्पण कार्यक्रममां सामाजिक कार्यकरो उपस्थित रह्या हता। આ આપણા ઉમરગામના ફોર લાઇનના આયોજનમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને ખૂબ જ મોટો ભાગ ભજવીને એમણે જે આપણી આમ જનતાને જે કષ્ટ પડતું હતું અને ટ્રાફિકનું જે નિવારણ લાવવા માટે એમણે જે અથાગ પ્રયત્ન કરીને આરએનબી સાથે અને આપણી ગુજરાત સરકાર સાથે સહયોગ કરીને એમ જ જીઆઈડી સાથે મળીને નોટિફાઈડ અને જીઆઈડીસી આ રોડનું આયોજન કરી એનું નિર્માણ કર્યું। એ પછી આ ગોલ કેન્ટીંગ ઉપર વારંવાર આમ તેમ દુર્ઘટનાઓ ન થાય એનો વિચાર કરીને જય માતાજી સેવા સંઘે જે તે સમયે એવું વિચાર કર્યું કે અહીંયા આપણે એક સર્કલ બનાવીએ અને ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી આરએનબીના સહયોગથી આ બધાના સહયોગથી અહીં આ સર્કલનું નિર્માણ થયું છે અને આ આવા કામ કોઈ પણ કરવા માટે જય માતાજી સેવા સંઘને જ્યાં પણ આગળ આવવું પડે ત્યાં એ આગળ આવે છે અને દરેક સેવાના કામમાં એ અગ્રેસર રહેવા માટે હંમેશા પ્રયત્ન કરે છે। એમાં ધાર્મિક આર્થિક શૈક્ષણિક અને કોઈ પણ પ્રકારે સમૂહ લગ્ન હોય કે કોઈ વિદ્યાર્થીઓને તકલીફ હોય અથવા ક્યાંય પણ જેમ કે અમે અત્યારે મોક્ષરથની અવિરત સેવા આપી રહ્યા છીએ એવી રીતે કોઈ પણ સેવાના કાર્યો હશે એમાં આખા ઉમરગામ તાલુકામાં અમે હંમેશા અમારાથી બને એટલા પ્રયત્ન કરશું અને એમને સહયોગ આપશું। એ સિવાય આપણી આ જીઆઈડીસીએ જે અમને માન પાન અને સન્માન આપ્યું છે એ બદલ આપણા યુઆઈએનો આરએનબીનો અને ગામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ સર્વોના આશીર્વાદ અમને હંમેશા મળતા રહે એવી અમારી આપને પ્રાર્થના। જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત, જય ઉમરગામ। અવિરત સેવાનું કાર્ય ચાલુ રહે આપણા તાલુકાના અંદર એ એવા ભગવાનભાઈ એમને તે વખતે વિચાર્યું નહીં હોય કે જય માતાજી સેવા સિંહને આટલું કાર્ય કરવાની એમને સફળતા પ્રાપ્ત થશે। હજી અમે જેમને પણ આ કાર્ય ચાલુ કર્યું એમને ખૂબ ખૂબ અભિનંદન છે। અમને પોતાને ખબર નથી કે જે એ કાર્ય અવિરત 17 વર્ષથી નાળગોળથી માંડીને દરેક ગામમાં આની શ્વાસ પસરેલી છે અને જેવી રીતે મહંતા એ છે કે ગણાવતા નથી કે આજે આ કાર્ય કર્યું કે આ કાર્ય કર્યું। બીજી કોઈ પણ એનજીઓ હશે તો બીજે દિવસે પેપરમાં આવશે અને ફોટા આપશે અને એ કોઈ જાતની પ્રસિદ્ધિ વગર જે કાર્ય કર્યું છે એ આખા તાલુકા વતી હું એમને પ્રમુખને અત્યારના હાલના પ્રમુખ અને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એવી જ રીતે અવિરત સેવાના કાર્ય ચાલુ રાખો, અમે પણ તમારા સાથે છે, પ્રજા પણ તમારી સાથે છે અને આવા સેવાના કાર્યોમાં ભગવાન પણ તમને સારી એવી પ્રગતિ કરે એવી મારી શુભકામના છે।